આ પાણી એટલું બધું મીઠું નથી અને એટલું ખારું પણ નથી, એકદમ મોળાશ જેવું પાણી છે. તો જેમ જેમ ચોમાસુ નજીક આવી રહ્યું છે, ચારે તરફ ટ્રેક્ટરના અવાજ અવાજ રાતે દિવસે, કારણ કે ટ્રેક્ટર ચાલે બધે ખેડમાં. ચા પીવી છે? એ બાઉન્ડ્રી વટી નહીં જવાનું. આ બધું સ્વાગત છે તમારું ઓડિયો, આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને સવારમાં વહેલો વિડીયો ચાલુ કરી દીધો. કાલે આ ટોકું સાફ કરીએ તો એકદમ ક્લીન થઈ ગયું, એકદમ અંદર માછલી બધી બારી કાઢી હતી, પાછી અંદર નાખી દીધી એક 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 કરી. શું કાલ સંખલા વીણી લાવી હતી, સંખલા એ પણ એણે નાખી દીધા અંદર. પપ્પા મોટા થશે એમ, હવે મોટા ના થાય તો એમને જીવો હોય તો મોટા થાય, બાકી તો આ બધા સંખલા કાલ ખેતરમાં વીણી વીણી લાયા બધા નાખ્યા અંદર. જો માછલી જો છે દેખાશે ને લગભગ, જો દેખાશે. બેસું બેસું દોરાઈ ગઈ અને હવે ચા પીને દૂધ ભરાવતો હું. માછલીની હાઈટ આથી મોટી વધે નહીં, લગભગ આ બીજી માછલી છે, પોરા ટાઈપની માછલી છે, વધશે નહીં, આવડી થશે એટલે ઓટોમેટિક મૃત્યુ પામશે. તો કોશિશ કરી હતી કાલે બધી વારી કાઢી પાછી અંદર નાખવાની. આ પાણી એટલું બધું મીઠું નથી અને એટલું ખારું પણ નથી, એકદમ મોળાશ જેવું પાણી છે, તો પીવામાં વધારે ભાવે. ત્રણ ભેંસો છે, એક બે ટાઈમ આપે, બે ને એક એક ટાઈમ કરી દીધી, આને કરી દીધી સાંજે, ઓલીન કરી દીધી હવારમાં. હવે શું તકા ખબર આવતી હતી, હવે બિયરનું કામ થઈ ગયું. હવે લગભગ એક મહિનો પપ્પાની ડ્યુટી લાગશે, સવારમાં વહેલા ઉઠીને ભેંસો ચોડવાની અને ભેંસો ચારવાની, કારણ કે ખેતર બધા ધીરે ધીરે નવરા થતા હતા, તો બસ એનો ઉપયોગ લઈશું અને પૂળા બચત કરીશું. આ બધું ચાલુ જ છે સવારમાં વહેલા, પછી તડકો થાય તો પછી વિતાડે. એ તો સરસે ધીરે ધીરે ધીરે, અહીંયા એમ કે શું હારું છે એમ. જેમ જેમ ચોમાસુ નજીક આવી રહ્યું છે, ચારે તરફ ટ્રેક્ટરના અવાજ અવાજ રાતે દિવસે, કારણ કે ટ્રેક્ટર ચાલે બધે ખેડમાં, કોઈ રોટોવેટર ચાલે, કોઈ તવી, કોઈ પલાવું, બસ બધા બસ ખેતીવાડી અત્યારે કામ લાગી ગયા. લગભગ એકાદ 15-20 દિવસ તો ધૂમ મચાવશે ખેતીમાં, કોઈ ખાતર નાખશે ને ખાતર હરખું કરશે ને ખેડ કરશે ને ચારે બાજુ જે બાઉન્ડ્રી સેટા જે હરખા કરશે ને ખેતી લાયક જમીન કરી મૂકી દેશે, પછી ચોમાસું આવે સીધી ખેડ કરીને સીધું વાવવાનું રે, બધું કરી નાખશે કમ્પ્લીટ. ગમમાં ઉનાળો આવે ને સિઝન પૂરી થાય એટલે ટ્રેક્ટર બધા જાય, વર્ષે સાત આઠ ટ્રેક્ટર લાવે તો ઘરો ઘર થઈ ગયા. પણ કોક કોક બાકી છે ને એ લગભગ છેલ્લા 3-4 વર્ષમાં બધે ટ્રેક્ટર આવી જશે, અને ટ્રેક્ટર વગર અત્યારે તો ખેડૂત નકમો ગણે. હવે હા, કારણ કે કાં તો બળદ કાં તો ટ્રેક્ટર બેમાંથી એક આવતું જોવે જ, હા બીજો ના હોય તો ચાલે, તો ટાઈમસર ખેડ કરવા આવતું હોય ને તો ચાલે, બાકી પ્રશ્ન તો જોઈએ.
પીએ જ ને, ચા જાય તાર તો શું કરું પણ. લ્યો આ ડોલે દેખ, ભેંસ પીએ એટલું પાણી હમાય. પીવું છે પણ એ નથી તો ઘરમાં શું ખાલી હશે. ઉલીએ પીધું તો ડોલ ભલે પડી, આઈન પીશે વરી દાર પીવું છે. કોહરો પીવું છે ને ઈ આમ થી કરે હરી પીન તો આઈ ગયો છે. હા ચા પીવી છે. આ છે ગામડાની સવાર, કારણ કે આવું જ કરવાનું હોય ગામમાં સવાર સવારમાં વહેલા. એક બે કલાક તો ચાલે આવું, પછી ધીરે ધીરે જેમ તડકો તપે એમ પછી બધી છાંયડે પહે, એક 5 વાગે નીકળે, 10 વાગ્યા સુધી કોમ ચાલશે ધૂમ. જો કે ખેતર તો મેં ઘરે વાવતા નથી એટલે ખેતરનું કામ હોય જ નહીં, ખાલી ભેંસોનું જ કરવાનું, બાકી કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ ઘરે વાવ્યું જ નથી આ સાલ તો. ગઈ સાલ તો થોડા કેરંડા હતા, આ સાલ તો બિલકુલ કશું કર્યું નહીં, બસ નેટ આરામ. એકા તો ભારો કરતો હું અને પપ્પાને ચા ને પોણી બે બે દેતો હું, એટલે વળી 2 કલાક ને પોતાને આરામ. ચા પડ્યો તો મેલ ટુ જા આવે પોણી લોરું, ઈ બાઉન્ડ્રી વટી નહીં જવાનું. આ બધું ઘણું ખાવાનું છે ને આ શું સેઠેથી. તમે કહેતા છે લકડા ચમ બધી 3-3 હુકા એમ, એનાથી પગમાં આવે ને તોડે નહીં એમ, કારણ કે આ બાજુ બાજરી છે, આ બાજુ બાજરી છે, આ બાજુ એરંડા છે. બબુ ને મમ ખાવું છે પણ મોર જોતા જોતા ખાવું છે. ચા છે મોર, મોર ચા. ઓહો હો આ બાજુ શું ખોરા મગ. બસ ટાઈમ થઈ ગયો 8:30 અને આજ તો વહેલા છે, બસ હવે નીકળશું ઓફિસ તરફ. છોકરા બધા રમે હરા. એમ ના કરાય પીપી કેવી ને ઉઠ, હેઠી ના બેહા બેટા, ઉઠ બાબુ તાર ગડ્યું. આ તો એટલી બધી ગરમીથી ઘરે આવીને સીધું જમ્યો અને પાછા નાહી 1.5 કલાક બેસીને પછી નાહ્યો, કારણ કે વિડીયો શૂટિંગ કર્યું હતું બિલકુલ, કારણ કે એટલી બધી ગરમી હતી ને વાત જવા દે. હવે થોડીક રાહત થઈ, હવે શાંતિથી વિડીયો એડિટિંગ કરીશ ને પછી ઊંઘીશ. તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને, અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતે. ખાસ તો મારે સવારે શૂટ થાય, સાંજે તો આવા મોડું થઈ જાય અને પછી મજા ના આવે, થોડુંક અંધારું હોય, લાઇટ તો હોય પણ તોય છતાં ફોનમાં શૂટ થાય એટલે થોડુંક અંધારું લાગે એટલે પછી મજા આવતી નહીં, પણ જેટલું થાય એટલું કોશિશ કરવાની. પણ તો બાય.